મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પાના નંબર 109 પરના દાખલાઓ જોઈએ. 109 પર એવું કહેવામાં આવ્યું છે કે સ્માર્ટ સરવાળો કરો. તો આ સ્માર્ટ સરવાળો કરો એટલે કે શું? તો 1 થી 10 નંબરના અંકો લખેલા છે, 1 થી 10 નંબરની સંખ્યાઓ લખેલી છે અને એનો સરવાળો કર્યો છે. તો એનો સરવાળો કરતો 55 જવાબ મળે છે. તો હવે એવું કીધું છે કે પેટર્નને તમે આ રીતે આગળ વધારો. હવે અંકોને ક્રમમાં આગળ લેતા હવે તમને શું સરવાળો મળશે? એટલે 10-10 સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. આપણે જેમ પહેલાં 1 થી 10 લખતા હતા અને 1 થી 10 અંકોનો સરવાળો કર્યો, હવે 11 થી 20 લખવાના. તો 11 થી 20 આપણે લખીને રેડી રાખ્યા છીએ. એ રીતે એ બધાનો 10 સંખ્યાનો સરવાળો કરો, શું મળશે? તો તમને વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો એક સરળતાવાળી રીત શીખવી દઉં કે આ જે 10 અંકોનો સરવાળો કર્યો છે એ આ બધા અહીંયા સુધી એકમ જ છે, એકમ જ છે, ફક્ત એકમનો અંક ધરાવે છે, એમાં દશક છે નહીં. તો આ બધા એકમના અંકો અહીં સુધી છે. આ 10 દશક આવી જાય છે પણ અહીં સુધી છે, અને જો 1 10 ઉમેરીએ તો તે 55 બને છે. એ જ રીતે આ બધા બીજા નંબરના લાઇનમાં એટલે કે 11 થી 20માં, 21 થી 30માં, 31 થી 40માં, 41 થી 50માં, 51 થી 60માં અને 61 થી 70માં આ એકમના અંકો આવવાના આવવાના ને આવવાના જ. 1 2 જોઈ શકો છો તમે અહીં, 2 3 4 5 6 7 8 9 એ રીતે ક્રમમાં એ એકમના અંકો આવવાના જ, અને તે ક્યાં સુધી? 10 સુધી. કે આ જે સંખ્યાનો સરવાળો છે, પહેલી સંખ્યાનો, આ 10 સંખ્યા જે છે, પહેલી નંબરની લાઈનની જે સંખ્યા છે એનો 55 સરવાળો છે. તો આ બધા એકમના અંકો જે છે, આયરા એકમના અંકો, એનો સરવાળો 55 થશે. તમને એકવાર કરાવીને બતાવી દઉં એટલે તમને અંદાજ આવી જાય કેવી રીતના. આ 1 2 ને 1 3 3 ને 3 6 6 ને 4 10, 10 ને 5 15 એકમના અંકો લેવું છું, 15 ને 6 21, 21 ને 7 28, 28 ની અંદર 8 ઉમેરું છું તો 36, 36 ને 9 45, 45 ને આ 1 દશક લઉં છું. દશક એટલે કે 20 છે તેની જગ્યાએ 10 લઈશ, કારણ કે અહીં 10 હતા ને એટલે હું 10 લઉં છું. તો 40 ની અંદર 10 ઉમેરતા 55 જોયું. એટલે કે આ બધા એકમના અંકોનો સરવાળો એટલે કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 8 9 અને આટલે 1 10 લેશું એટલે એનો સરવાળો કેટલો મળશે? 55 મળશે. તમે એમ કહેશો કે ટીચર અહીંથી 10 લઈ લીધા તો અહીં કેટલા રહ્યા હશે? તો અહીં 10 રહ્યા હશે. ચાર, હવે 1 દશક લઈ લીધો આપણે, 1 દશક એટલે 10 લઈ લીધા એટલે 55 મળશે. એટલે કે બધા એકમના અંકોનો સરવાળો 55 મળી જાય. પણ આપણે દશકનો સરવાળો શોધવાનો બાકી છે. તો વિચારો કે આ 1 10 રૂપિયા છે, 10 છે, આ બીજા 10 એટલે 10 ને 10 20, આ ત્રીજા 10 એટલે 10 20 30 40 50 60 70 80 90 અને 100. આમાં તો 1 જ 10 લેવાના છે, 1 10 તો લઈ લીધા એટલે 100, એટલે કે 100 છે અને બીજા 55 ઉમેરી તો શું જવાબ આવશે? 155 બનશે ને. શું બનશે? 155. આ 55 આપણે પહેલાં જે એકમના અંકોનો કર્યો તે 55 ને બીજા 100 એટલે 155 બન્યા. એવી રીતના જ આ પણ બધા એકમના અંકોનો સરવાળો શું હશે? 55. કેટલો હશે? 55. જો આમાંથી 10 લેશું તો હવે આમાં કેટલા રહેશે? 20 રહેશે, બરાબર ને? હા, ચાલો. તો હવે દશકના સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો 20 ને 20 40 50 60 70 80 90 100, 120 140 160 180 અને 200 એટલે કે 55 અને બીજા 200. તો 200 ની અંદર 55 ઉમેરશો તો શું થશે? 255. શું થશે? 255. ચાલો હવે નેક્સ્ટ, એમાં પણ એકમના અંકોનો સરવાળો 55 જ રહેશે. કેટલો રહેશે? 55. અને આમાંથી આપણે 10 લઈ લેશું, 40 માંથી 10 લેશું તો અને હવે કેટલા દશક ગણીશું? 10 તો લઈ લીધા આપણે એટલે 30 ગણાશે. કેટલા ગણાશે? 40 માંથી આપણે 10 તો લઈ લીધા, 10 લઈ લીધા. શામાં લીધા? તો આ 55માં આપણે 10 કાઉન્ટિંગ કરીએ ને, આ 10 એ આમાં 55માં આવી ગયા એટલે આપણે 3 દશક હવે અહીંયા રહેલા કહેવાશે. એટલે ચાલો કાઉન્ટિંગ કરીએ દશકના અંકોનો સરવાળો. 3 ને 3 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30,
એટલે 30 એટલે કે 300 ફરીથી એકવાર ગણીને સમજાવો 30 ને 30 60 60 ને 30 90 90 ને 30 120 120 ને 30 150 150 ની અંદર 30 ઉમેરીએ તો 180 180 ની અંદર જો 30 ઉમેરવામાં આવે તો 210 અને 210 ની અંદર 30 ઉમેરીએ તો 240 240 ની અંદર 30 ઉમેરીશું તો શું થશે 270 અને 270 ની અંદર 30 ઉમેરતા 300 પૂરેપૂરા 300 અને 300 ની અંદર 55 ઉમેરતા શું જવાબ મળશે 355 જોઈ શકતા હશો અહીં 55 હતા અહીં 100 155 અને અહીં 255 અહીં 355 અહીં શું મળશે અહીં 455 જ મળશે ચાલો કાઉન્ટિંગ કરીએ આ બધા એકમના અંકોનો સરવાળો 55 મળશે ને મળશે તમને ખબર જ છે એકમના અંકોનો સરવાળો 55 જ થાય છે કઈ રીતે તો પહેલી લાઈનને જોઈ આમાંથી આપણે 10 લેશું બરાબર ને આ 10 છે એવા 10 લેશું તો અહીં એક 10 જતા રહેશે એટલે કેટલા આવે કાઉન્ટિંગમાં ગણવાના દશકમાં 4 દશક એટલે 40 ચાલો હવે ગણીએ 4 ને 4 8 એટલે 40 ને 40 80 80 ની અંદર 40 ઉમેરીએ તો 120 120 ની અંદર જો 40 ઉમેરીએ 160 160 ની અંદર 40 ઉમેરતા 200 240 280 280 ની અંદર પાછા ઉમેરીએ તો 320 360 અને 400 આવી ગયા 400 455 જવાબ આવશે 400 ની અંદર 55 ઉમેરતા 455 કોનો જવાબ મળે છે અનુ એટલે આપણે અહીં લખીશું 455 ઓકે ચાલો એવી રીતના જ આ 5 છે આ 5 એકમના અંકોનો સરવાળો તો 55 જ છે હવે શોર્ટકટ કી અપનાવી આમાંથી 10 જતા રહીએ એટલે આને પણ 5 જ 50 જ ગણાશે બધામાં 50 50 ગણાશે હે ને દશકના અંકોનો સરવાળો 50 અને આમાં 10 આપણે લઈ લીધા 55 ની અંદર તેથી આપણે ગણીએ તો કેટલી વાર 5 છે હવે બીજી રીત જોઈએ 5 1 2 3 4 5 6 7 8 9 10 10 વખત 5 છે તો 5 એ દાન 50 જો 5 કેટલી 50 કેટલી વખત છે જો તમે 5 1 2 3 4 5 6 7 8 9 10 10 વખત 5 તમે જોઈ રહ્યા છો પણ એ 5 કયા અંકમાં છે દશકના સ્થાનમાં છે એટલે 5 દશક કેટલી વખત છે કેટલી વખત 10 વખત છે 5 દશક એટલે 50 રૂપિયા અને 50 જો 10 વખત હોય તો 50 એ દાન 500 50 એ દાન 500 500 વત્તા 55 બરાબર 555 એવી રીતના જ આ એકમના અંકોનો સરવાળો ફરી પાછો કેટલો થશે આ એકમના અંકોનો સરવાળો કેટલો થયેલો 10 સુધીનો 55 થયો એટલે તે તો 55 થશે જ આમાંથી પણ એક દશક લેશું એટલે અહીંયા આવશે 6 જે લાઈન છે 6 ની લાઈન છે તો 6 રહેશે એક દશક જતું રહેશે હે ને ઉપરની લાઈનની જેમ ચાલો તો હવે 6 કેટલી વખત છે 10 વખત અને 6 કયા સ્થાનમાં છે દશકના સ્થાનમાં છે એટલે કે 60 6 દશક એ શું કહેવાશે શું કહેવાશે 60 કહેવાશે એટલે 60 કેટલી વખત છે 10 વખત 60 એ દાન 600 60 એ દાન 600 એટલે 600 વત્તા 55 બરાબર 655 આ રીતે સ્માર્ટ રીતે સરવાળો કરી શકાય કેવી રીતના તો અહીં પણ આવી રીતના જોઈએ કે 10 એ દાન 100 100 ની અંદર 55 ઉમેરાયેલા એટલે 155 હવે અહીં 2 છે તો આ 20 છે 20 સંખ્યા કેવા છે ને 2 દશક એટલે તો 20 કેટલી વખત છે 10 વખત 20 એ દાન 200 અને 200 ની અંદર 55 ઉમેરતા 255 એવી રીતના 30 તો 30 10 વખત છે તો 30 એ દાન 300 300 ની અંદર 55 ઉમેરતા 355 એવી રીતના 40 10 વખત છે 40 એ દાન 400 400 ની અંદર 55 ઉમેરતા 455 હવે તમે એમ કહેતા હશો ટીચર 55 કયા ઉમેરો છો તો એકમના અંકોનો સરવાળો 55 થાય છે અને દશકના અંકોનો સરવાળો જે અંક આપેલો છે કેટલા દશક કેવા છે 3 દશક એટલે 30 4 દશક એટલે 40 5 દશક એટલે 50 બરાબર ને